हेलो फ्रेंड्स, वेलकम टू एल्क एकेडमी। हूँ आकाश मेहता। आज आप डिस्कस करीशु करंट अफेर्स ऑगस्ट थर्ड वीकनू। अपनी पहली न्यूज है फ्रेंड्स, बेनामी ट्रांजेक्शन एक्ट पर। अब आप बेनामी ट्रांजेक्शन एक्ट शू है एना विषय बात करें। सौ पहले तो आप बेनामी ट्रांजेक्शन कोने कहवाय ए जोईए। तो तमे आ पिक्चर पर जोई सको छो कि બે વ્યક્તિ છે, એક છે રિયલ ઓનર અને એક છે બેનામીદાર। હવે આ રિયલ ઓનર પાસે છે ને બ્લેક મની પડેલા છે। હવે એ બ્લેક મની જો એના નામ ઉપર તે એ બ્લેક મનીનો યુઝ કરીને કોઈ પ્રોપર્ટી પરચેસ કરશે તો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને ખબર પડી જાય કે ભાઈ આની ઇન્કમ તો આટલી જ છે, તો આટલી મોટી પ્રોપર્ટી એને લીધી કેવી રીતના, રાઈટ? મતલબ જેની પાસે બ્લેક મની હોય એ તે પોતાના નામ ઉપર કોઈ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ ના કરી શકે, રાઈટ? નહીંતર ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને ખબર પડી જાય, સીધી સાદી વસ્તુ છે, બરાબર ને? તો જેની પાસે બ્લેક મની વધારે હશે ને તેવા વ્યક્તિ શું કરશે કે એને પૈસા તો કોઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરવા જ પડે, બરાબર? તો તે બીજા વ્યક્તિના નામ ઉપર એ કોઈ પ્રોપર્ટી લે, રાઈટ? એ બીજો કોઈ પણ વ્યક્તિ, એ કોઈ પણ થર્ડ પાર્ટી હોઈ શકે। અને ઘણી વખત તો શું હોય કે ભાઈ બીજો થર્ડ પાર્ટી એ એક્ઝિસ્ટ પણ ના કરતો હોય અને એના નામ ઉપર પ્રોપર્ટી લેવાઈ જાય, રાઈટ? તો આ જેના નામ ઉપર પ્રોપર્ટી લેવામાં આવે છે ને તેને બેનામીદાર કહેવાય, અને જે પ્રોપર્ટી લે છે, જેને બેનિફિટ મળવાનું છે, તેને રિયલ ઓનર કહેવાય, રાઈટ? ઓકે, તો આ જે બેનામી ટ્રાન્ઝેક્શન છે ને એ ઇલીગલ છે, રાઈટ? કે તમે બ્લેક મનીનો યુઝ કરીને કોઈ થર્ડ પાર્ટીના નામ ઉપર કોઈ પ્રોપર્ટી ન લઈ શકો। તો આની અંદર ગુનેગાર બંને થાય, એક તો બેનામીદાર પણ થાય જો તે એક્ઝિસ્ટ કરતો હોય તો, અને તે રિયલ ઓનર પણ થાય કે જેને પોતાના પૈસા બ્લેક મની છુપાવવા માટે જે પ્રોપર્ટી લીધી છે બીજા નામ ઉપર, રાઈટ? તો આ બેનામી ટ્રાન્ઝેક્શન એક્ટ ઉપર કેવી રીતના અત્યાર સુધી દંડ થતો હતો અને હવે કેવી રીતના થશે તેના વિશે આ ન્યૂઝ છે। ઓકે, કે તાજેતરમાં ભારતની સર્વોચ્ચ અદાલતે બેનામી ટ્રાન્ઝેક્શન એક્ટ 1988ની કલમ 3(2)ને સ્પષ્ટપણે મનસ્વી હોવાના આધારે ગેરબંધારણીય ગણાવ્યું છે। સુપ્રીમ કોર્ટે કીધું છે કે હવેથી બેનામી ટ્રાન્ઝેક્શન એક્ટ 1988ની કલમ 3(2) એ ગેરબંધારણીય છે, મતલબ હવે આપણે એને ખારીજ કરીએ છીએ, બરાબર ને? હવે કેમ ખારીજ કરી છે એના વિશે જોઈએ। અને આ કલમ 3(2) એ બેનામી વ્યવહારમાં પ્રવેશવા માટે સજા સૂચવે છે। આ જે કલમ 3(2)ની અંદર છે ને એ બેનામી વ્યવહારમાં પ્રવેશવા માટે તમે જે ઇલીગલ અનેક્શન કર્યું એના માટે કઈ સજા તમને થવી જોઈએ એ સજા તમને સૂચવે છે, રાઈટ? હવે સુપ્રીમ કોર્ટે શું ચુકાદો આપ્યો તેના વિશે જોઈએ કે 2016ના અધિનિયમની કલમ 3(3) એ કે 3 વર્ષની કેદને વધારીને 7 વર્ષ અને મિલકતના વાજબી બજાર મૂલ્યના 25% સુધીના દંડની જોગવાઈ કરી સુપ્રીમ કોર્ટે। હવે દેખો કે આ બેનામી ટ્રાન્ઝેક્શન એક્ટ ઓરિજિનલમાં ક્યારે બન્યું, 1988ની અંદર, રાઈટ? અને સુપ્રીમ કોર્ટે હમણાં ચુકાદો આપ્યો છે ને એ ચુકાદાની અંદર કયા એક્ટની વાત થઈ છે, 2016ની અંદર। મતલબ આ 1988માં જે બેનામી ટ્રાન્ઝેક્શન એક્ટ બનાવવામાં આવેલો હતો ને તે 2016ની અંદર એને અમેન્ડ કરવામાં આવેલો છે। હવે દેખો ફ્રેન્ડ્સ, એમાં અમેન્ડમેન્ટમાં શું થયું છે કે 2016 પહેલાં જે પણ વ્યક્તિ, 2016 પહેલાંની વાત કરી રહ્યો છું, કે જે પણ વ્યક્તિ એ બેનામી ટ્રાન્ઝેક્શનની અંદર પકડાય, રાઈટ, તો એને 3 વર્ષની જેલની સજા થતી હતી, બરાબર ને? પણ 2016 પછી જે પણ વ્યક્તિ આ બેનામી ટ્રાન્ઝેક્શનની અંદર પકડાય તો તેને 7 વર્ષની જેલ પ્લસ 25% એ જે પ્રોપર્ટી એને પરચેસ કરી છે એની જે પણ માર્કેટ પ્રાઇસ હોય, ફેર પ્રાઇસ હોય, એના 25% પેનલ્ટી આપવી પડે, બરાબર ને? તો અત્યારે થાય છે શું, પ્રેક્ટિસમાં શું આવે છે કે ફોર એક્ઝામ્પલ કોઈ ગુનેગાર 2014માં પકડાયો છે તો ઓથોરિટી શું કરે છે કે જે મતલબ જે તે સ્ટેટની જે ઓથોરિટી છે એ શું કરે છે કે ભાઈ એના ઉપર પણ છે ને આ 7 વર્ષની જેલની સજા અને 25% પેનલ્ટીનો સજા ફટકારે છે, રાઈટ? સુપ્રીમ કોર્ટનું કહેવું એવું છે કે એ વ્યક્તિ 2016 પહેલાં પકડાયેલો છે, રાઈટ, તો તેના ઉપર કઈ સજા થવી જોઈએ, 3 વર્ષની જેલ જ થવી જોઈએ, તેના પર આ જેલ ન થવી જોઈએ, 7 વર્ષની જેલ અને 25% પેનલ્ટી ન થવી જોઈએ, રાઈટ? તો હમણાં સુપ્રીમ કોર્ટે કીધું છે કે ભાઈ જે વ્યક્તિ 2016 પહેલાં પકડાયેલો છે બેનામી ટ્રાન્ઝેક્શન કરતાં, એના માટે 1988ની કલમ જે 3(2) છે ને એને આપણે ખારીજ કરીએ છીએ, બરાબર ને? કોઈ પણ ઓથોરિટી તેને 2016ના પહેલાંની રીતે એને સજા ન કરી શકે,
અરે સોરી 2016ના પછીની રીતે સજા ના કરી શકે, રાઈટ? 2016ના પહેલાં જે 3 વર્ષની જેલ હતી તે સજાને થઈ શકે. ઓકે ફ્રેન્ડ્સ, કરોપડી આ ન્યૂઝમાં શું કહેવા માગે છે, બરાબર ને? અહીંયા મેં તમને ત્રણે ત્રણ વ્યાખ્યા આપી દી છે કે ભાઈ બેનામી પ્રોપર્ટી કોને કહેવાય, કે કોઈ પણ મિલકત કે જે બેનામી વ્યવહારનો વિષય છે અને તેમાં આવી મિલકતમાંથી મળેલી રકમનો પણ સમાવેશ થાય છે, રાઈટ? કે કોઈ પણ મિલકત ઉપર જે બેનામી વ્યવહાર થાય છે તેને બેનામી પ્રોપર્ટી કહેવાય. બેનામી ધારકો કોને કહેવાય, કે એક વ્યક્તિ અથવા કાલ્પનિક વ્યક્તિ, મેં તમે કીધું ને કે તે વ્યક્તિ એક્ઝિસ્ટ પણ ના કરે અમુક વખત, બરાબર ને, જેમના નામે બેનામી મિલકત છે સ્થાનાંતરિત અથવા હોલ્ડ કરેલ અને તેમાં એવી વ્યક્તિઓનો સમાવેશ થાય છે કે જેઓ તેનું નામ ધિરાણ પર આપે છે, રાઈટ? અને લાભકારી માલિક કોને કહેવાય, કે એક વ્યક્તિ પછી ભલે તેની ઓળખ જાણીતી હોય કે ન હોય, જેના લાભ માટે બેનામી મિલકત બેનામીદાર પાસે હોય, જેને આ બેનામી મિલકતનો લાભ મળવાનો છે તેને લાભકારી માલિક કહેવાય, જેના નામ પર આ પ્રોપર્ટી લેવામાં આવી છે તેને બેનામીદાર કહેવાય, અને જે પ્રોપર્ટી કે આ બધા વ્યવહારમાં સામેલ છે તેને કહેવાય બેનામી પ્રોપર્ટી. ઓકે ફ્રેન્ડ્સ, બરાબર. આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ, લોન્ચ ઓફ અર્ટેમિસ 1 મિશન. હમણાં રિસેન્ટલી અર્ટેમિસ 1 મિશન લોન્ચ કરવામાં આવ્યું, તેના વિશે જોઈએ કે આ મિશન શું છે. કે હમણાં રિસેન્ટલી નાસા, નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન, એ તેનો અર્ટેમિસ પ્રોગ્રામ શરૂ કરવા માટે જઈ રહ્યો છે, રાઈટ? હવે આ અર્ટેમિસ પ્રોગ્રામ શું છે ફ્રેન્ડ્સ? તો અર્ટેમિસ પ્રોગ્રામનો આખા, એની અંદર ઘણી બધી સિરીઝ છે, અર્ટેમિસ 1, અર્ટેમિસ 2, અર્ટેમિસ 3, અને આખા અર્ટેમિસ પ્રોગ્રામનો જે મેઇન ઓબ્જેક્ટિવ છે ને, એ માર્સ મંગળ ગ્રહને એક્સપ્લોર કરવાનો છે, રાઈટ? પણ આ જે અર્ટેમિસ 1 મિશન લોન્ચ કરવામાં આવેલું છે ને, એ ચંદ્રને એક્સપ્લોર કરવા માટે લોન્ચ કરવામાં આવ્યું છે, બરાબર ને? કારણ કે અર્ટેમિસ પ્રોગ્રામનો હેતુ છે ચંદ્ર, વાયા ચંદ્ર આપણે ચંદ્રને એક્સપ્લોર કરીને મંગળ ગ્રહને એક્સપ્લોર કરીશું, બરાબર ને? તો એટલા માટે અર્ટેમિસ 1નો મેઇન હેતુ છે ચંદ્રને એક્સપ્લોર કરવાનો, અને અર્ટેમિસ પ્રોગ્રામનો મેઇન હેતુ છે મંગળ ગ્રહને એક્સપ્લોર કરવાનો. ખરો પડે છે ફ્રેન્ડ્સ? ઓકે, હવે આ અર્ટેમિસ 1 મિશન એક નાસાનું અનક્રૂડ મિશન છે, મતલબ તેમાં કોઈ વૈજ્ઞાનિક ગયા નથી. તે એજન્સીના સ્પેસ લોન્ચ સિસ્ટમ રોકેટ અને ઓરિયન ક્રૂ કેપ્સ્યુલનું પરીક્ષણ કરશે. દેખો, રોકેટનું નામ શું છે? સ્પેસ લોન્ચ સિસ્ટમ. આ રોકેટ પરથી એક ઓરિયન ક્રૂ કેપ્સ્યુલ, બરાબર ને, એક કેપ્સ્યુલ મોકલવામાં આવી છે આ મિશનની અંદર, જેની અંદર કોઈ વૈજ્ઞાનિક નથી, બરાબર ને? ઓકે, અને રોકેટનું નામ શું છે? સ્પેસ લોન્ચ સિસ્ટમ. કે અર્ટેમિસ 1 આવનારા દાયકો સુધી ચંદ્ર ઉપર લાંબા ગાળાના માનવ નિર્માણની હાજરી માટે વધુને વધુ જટિલ મિશનની શ્રેણીમાં પ્રથમ હશે. આ મિશન દરમિયાન મુખ્ય ઘટનાઓ શું હશે તેના વિશે વાત કરીએ, કે અર્ટેમિસ 1નું લોન્ચ એ કેવી રીતના થશે, એની ઘટનાઓ શું છે તે જોઈએ. કે SLS રોકેટ અને ઓરિયન સ્પેસ ક્રાફ્ટ એ તેમની એસેમ્બલી બિલ્ડિંગથી એક કોમ્પ્લેક્સ 39B ફ્લોરિડામાં કેનેડી સ્પેસ સ્ટેશન ખાતે તેમની સફર પૂર્ણ કરી છે. હવે આજે રોકેટ કઈ જગ્યાથી લોન્ચ કરવામાં આવેલું છે? કેનેડી સ્પેસ સ્ટેશન, જે કઈ જગ્યાથી આવેલું છે? યુએસએમાં આવેલું છે, બરાબર ને? લોન્ચ સમયે રોકેટ તેના 4 RS-25 એન્જિન અને 5 સેગમેન્ટ બૂસ્ટરમાંથી મહત્તમ 3.9 મિલિયન કિલોગ્રામ થ્રસ્ટ ઉત્પાદન કરશે. લોન્ચ સમયે જે આ SLS રોકેટ છે તેના આ RS-25 એન્જિન, તેમાં આ એન્જિન યુઝ કરવામાં આવેલું છે, અને 5 સેગમેન્ટ બૂસ્ટરમાંથી મહત્તમ 3.9 મિલિયન કિલોગ્રામ એ થ્રસ્ટ ઉત્પાદન કરશે, રાઈટ? કે મૂળ ભ્રમણકક્ષા ચંદ્ર પરના તેના માર્ગ ઉપર ઓરિયનને યુરોપિયન સ્પેસ એજન્સી દ્વારા બનાવવામાં આવેલ સર્વિસ મોડ્યુલ દ્વારા આગળ ધપાવવામાં આવશે. હવે દેખો ફ્રેન્ડ્સ, કે હવે મૂળ ભ્રમણકક્ષાની અંદર આ ઓરિયન કેપ્સ્યુલ કેવી રીતના ફરશે, કે એના માટે યુરોપિયન સ્પેસ એજન્સી દ્વારા બનાવવામાં આવેલ સર્વિસ મોડ્યુલ દ્વારા તેને આગળ ધપાવવામાં આવશે. અવકાશયાનની પ્રોપલ્ઝન સિસ્ટમ અને પાવર સપ્લાય કરવા ઉપરાંત સર્વિસ મોડ્યુલ એ ચંદ્રમાં પ્રવેશ્યા પછી ભવિષ્યના ક્રૂ મિશન માટે હવા અને પાણી રાખવા માટે પણ એ ડિઝાઇન કરવામાં આવ્યું છે, રાઈટ? અને ભ્રમણકક્ષા અવકાશયાન ડેટા એકત્રિત કરશે. દેખો ફ્રેન્ડ્સ, આ જે સર્વિસ મોડ્યુલ છે કે જે યુરોપિયન સ્પેસ એજન્સી દ્વારા બનાવવામાં આવેલું છે, એ અવકાશયાનની પ્રપોઝલ સિસ્ટમ અને પાવર સપ્લાય તો પૂરું કરશે જ, બરાબર ને? પરંતુ કે ભવિષ્યમાં જે ક્રૂ મિશન થશે, જ્યારે વૈજ્ઞાનિકો જશે ત્યારે તેમને હવાને પાણી રાખવા માટે પણ એ સંશોધન કરવા માટે પણ અહીંયા એને ડિઝાઇન કરવામાં આવેલું છે આ સર્વિસ મોડ્યુલને, રાઈટ? હા, આ તો આપણે વાત કરી કે ચંદ્રની ભ્રમણકક્ષામાં કેવી રીતના કામ કરશે, ત્યાં તેને કેવી રીતના પાવર સપ્લાય મળશે, અને એ પાવર સપ્લાય માટે એન્જિન કોના દ્વારા બનાવવામાં આવ્યું છે એની વાત કરી. પણ હવે જ્યારે તેને લોન્ચ કરવામાં આવશે ત્યારે પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી તે કેવી રીતના બહાર નીકળશે તેની વાત કરીએ, રાઈટ? તો પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી બહાર નીકળવા માટે તેના માટે એક સિસ્ટમ લોન્ચ કરવામાં આવેલી છે,
क्रायोजेनिक प्रपल्जन स्टेज, इंटरमीडिएट क्रायोजेनिक प्रपल्जन स्टेज ICPS, એ ઓરિયનને પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી બહાર નીકળવામાં અને ગ્રહના એકમાત્ર કુદરતી ઉપગ્રહ જે ચંદ્ર છે તરફ મુસાફરી કરવા મદદ માટે પુશ આપશે. તો જ્યારે તેને લોન્ચ કરવામાં આવે ત્યારે પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી બહાર નીકળવા માટે કોણ તેને પુશ આપશે? આ ઇન્ટરમિડિયેટ ક્રાયોજેનિક પ્રપલ્શન સિસ્ટમ, બરાબર ને? ઓકે. અને એકવાર ચંદ્ર ભ્રમણકક્ષામાં પહોંચી ગયા પછી ત્યાં તેને કોણ પુશ આપશે? આ સર્વિસ મોડ્યુલ, રાઈટ? ઓકે. પ્રક્ષેપણના સમયથી કલાકો જ્યારે અવકાશયાન એ ચંદ્ર તરફના માર્ગ ઉપર હોય ત્યારે એ ICPSથી અલગ થઈ જશે, બરાબર ને? ઓકે. કે જ્યારે ચંદ્ર તરફના માર્ગ ઉપર એક વખત પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી બહાર નીકળી ગયું ત્યારે અવકાશયાન છે ને આ ICPSથી અલગ થઈ જશે. ઓકે. હવે હું મૂન એક્સપ્લોરેશનના ઇતિહાસ વિશે વાત કરું તો 1959માં સોવિયત યુનિયનનું જે લુના 1 અને લુના 2 એ ચંદ્રની મુલાકાત માટે પ્રથમ રોવર બન્યું હતું, રાઈટ? 1959માં, રાઈટ, સોવિયત યુનિયને લુના 1 અને લુના 2 મિશન લોન્ચ કરેલું હતું. યુએસએ 1961ની શરૂઆતમાં જ લોકોને અવકાશમાં મૂકવાનો પ્રયાસ શરૂ કર્યો અને 8 વર્ષ પછી 20 જુલાઈ 1969 રોજ નીલ આર્મસ્ટ્રોંગ, જેને આપણે નીલ આર્મસ્ટ્રોંગ તરીકે ઓળખીએ છીએ, તે અપોલો 11 મિશનના ભાગરૂપે ચંદ્ર પર પગ મૂકનાર પ્રથમ માનવ બન્યા, નીલ આર્મસ્ટ્રોંગ. યુએસએ અપોલો 11 મિશનને ચંદ્ર પર મોકલ્યું તે પહેલાં તેને 1961 અને 1968 વચ્ચે 3 વર્ષના રોબોટિક મિશન પણ મોકલ્યા, રાઈટ? હવે આપણે ભારતના ચંદ્ર સંશોધન વિશેના પ્રયાસો કયા છે તેના વિશે વાત કરીએ તો આપણે ચંદ્રયાન 1 સૌથી પહેલાં લોન્ચ કરેલું હતું. કે ચંદ્રયાન પ્રોજેક્ટ 2007માં ભારતની અવકાશ એજન્સી ઇસરો અને રશિયાની રોસ્કોસ્મોસ વચ્ચે એ પરસ્પર સહયોગ માટેના કરાર શરૂ થયા. જોકે મિશન જાન્યુઆરી 2013માં મુલતવી રાખવામાં આવ્યું હતું અને 2016 સુધી એને શિડ્યુલ કરવામાં આવ્યું હતું કારણ કે રશિયા એ વિકાસ કરવામાં અસમર્થ હતું. હવે દેખો ફ્રેન્ડ્સ, અહીંયા એકચ્યુઅલી આપણે ઇસરો દ્વારા ચંદ્રયાન 1 લોન્ચ કરવામાં આવ્યું ને ત્યારે આપણે જે ચંદ્રયાન 1માં જે રોવર અને લેન્ડર કોને કહેવાય કે જે સેટેલાઇટને સરફેસ ઉપર લેન્ડ કરવા મદદ કરે, અને રોવર કોને કહેવાય કે જે ઇમેજીસ કેપ્ચર કરવા માટે જેનો યુઝ થાય, બરાબર ને? આ બંને વસ્તુ છે ને એ રશિયા દ્વારા બનાવવામાં આવતી હતી ચંદ્રયાન 1ની અંદર, અને જે રશિયાએ ટાઈમમાં પતાવ્યું હતું નહીં અને જેથી કરીને આપણું મિશન એ મોડું લોન્ચ થયું હતું 2016ની અંદર, રાઈટ? અને આ મિશનને આપણે જે લોન્ચ કરેલું હતું તેના પરથી આપણે તારણો કયા કાઢવામાં સમર્થ થયા કે ચંદ્ર પર પાણીની હાજરીની પુષ્ટિ મળી, બરાબર ને? પછી આપણે ચંદ્રયાન 2 લોન્ચ કર્યું, એ ચંદ્ર પરનું ભારતનું બીજું મિશન છે અને તેમાં સંપૂર્ણ સ્વદેશી ઓર્બિટર મતલબ લેન્ડર જે વિક્રમ લેન્ડર અને રોવર પ્રજ્ઞાનનો સમાવેશ થાય છે જે આપણા દ્વારા બનાવવામાં આવેલું છે, સ્વદેશી છે. રોવર પ્રજ્ઞાનને વિક્રમ લેન્ડરની અંદર રાખવામાં આવેલું છે. ભારતીય અવકાશ સંશોધન ઇસરોએ તાજેતરમાં ભારતના ત્રીજા ચંદ્રયાનની પણ જાહેરાત કરી દીધી છે, 2023માં લોન્ચ કરવામાં આવશે, જેમાં લેન્ડર અને રોવર એ આપણા દ્વારા જ બનાવવામાં આવશે. ઓકે. તો આઈ થિંક તમને આ ન્યૂઝની અંદર સારી રીતે ખબર પડી હશે આર્ટેમિસ 1 મિશન વિશે. ઓકે ફ્રેન્ડ્સ, ઓકે, આપણે નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ, 1 નેશન 1 ફર્ટિલાઇઝર સ્કીમ વિશે. હવે આ 1 નેશન 1 ફર્ટિલાઇઝર શું છે તેના વિશે જોઈએ. કે તાજેતરમાં રસાયણ અને ખાતર મંત્રાલયે જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી ભારતીય જન ઉર્વરક પરિયોજના નામની ખાતર સબસિડી યોજના હેઠળ ખાતર અને લોકો માટે સિંગલ બ્રાન્ડ રજૂ કરીને 1 નેશન 1 ફર્ટિલાઇઝરનો અમલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દેખો ફ્રેન્ડ્સ, આ ન્યૂઝ એકચ્યુઅલી છે શું કે અત્યાર સુધી શું હતું કે ફોર એક્ઝામ્પલ તમે કોઈ ફર્ટિલાઇઝરની બેગ લેવા માટે જાઓ ને તો એ બેગની ઉપર જે કંપની દ્વારા આ ફર્ટિલાઇઝર મેન્યુફેક્ચરિંગ કરવામાં આવેલું હોય તેની બ્રાન્ડનું નામ હોય, રાઈટ, અને એ કંપનીનો પોતાનો લોગો હોય, રાઈટ? અત્યાર સુધી આ સિચ્યુએશન હતી, પણ હવે શું કહેવામાં આવે છે કે ભાઈ હવે તમે ફર્ટિલાઇઝર જે પણ કંપની ફર્ટિલાઇઝર બનાવશે એ કંપની એ પોતાની બ્રાન્ડ અને પોતાની લોગો એ ફર્ટિલાઇઝરના બેગના જે 1/3 પાર્ટ છે ને એના ઉપર જ એ પ્રિન્ટ કરાવી શકશે. બાકીના 2/3 પાર્ટ ઉપર એક સિંગલ બ્રાન્ડનું નામ લખવામાં આવશે અને એ બ્રાન્ડનું નામ શું હશે? ભારત. એ બ્રાન્ડનું નામ હશે ભારત, બરાબર? ઓકે. અને લોગો કોનો હશે? તો લોગો છે ને પ્રધાનમંત્રી ભારતીય જન ઉર્વરક પરિયોજના,
આ એ જે 40,000 ઉપર જે સબસિડી આપવામાં આવે છે ને, એ આ જ યોજનાની અંડરમાં આપવામાં આવે છે અને આ યોજનાનો લોગો હશે, રાઈટ? તો કોઈ પણ જે પણ વ્યક્તિ એ 40,000ને મેન્યુફેક્ચર કરશે અથવા તેને ઇમ્પોર્ટ કરાવશે, તેનો લોગો અને તેનો બ્રાન્ડનું નામ 1/3 પાર્ટમાં અને બાકીના 2/3 પાર્ટમાં એક સિંગલ બ્રાન્ડનું નામ હશે ભારત, અને લોગો કયો હશે? પ્રધાનમંત્રી ભારતીય જન ઉર્વરક પરિયોજનાનું. એ આવું કેમ કરવામાં આવ્યું છે ફ્રેન્ડ્સ, કે તમને ખબર જ છે કે ભાઈ ખેતીની અંદર 40,000નો ઘણો મહત્ત્વનો ભાગ છે, અને જો 40,000ની ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ કરવામાં આવે, રાઈટ, તો ન માત્ર ખેતીને તો નુકસાન થાય જ, પણ જે એના ઉપર જે ડિપેન્ડેન્ટ લાઈફ છે, બરાબર ને, તે બધાને જ નુકસાન થાય. એટલે એની ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ ન થવું જોઈએ. તો કે અહીંયા શું થાય છે કે ભાઈ કંપનીઝ કે જે 40,000ને મેન્યુફેક્ચર કરે છે, જે ઇમ્પોર્ટ કરે છે, તે કોમ્પિટિશનમાં રહેવા માટે 40,000ને સસ્તા ભાવમાં વેચવા માટે, રાઈટ, એની અંદર ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ કરે છે, રાઈટ? ક્વોન્ટિટીમાં વેચવા માટે ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ કરે છે. તો સરકારે શું કીધું કે ભાઈ તમે 40,000 મેન્યુફેક્ચરિંગ કરીને મને આપો, હું મારી સંસ્થા ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા એની સ્ટાન્ડર્ડને ચેક કરીશ, અને પછી એ મારા બ્રાન્ડનું નામ અને મારા લોકોનું નામ ઉપર રાખીને હું માર્કેટમાં એને ડિસ્ટ્રીબ્યુટ કરીશ, રાઈટ? તો આ સરકારનો આ ધ્યેય છે, 1 નેશન 1 ફર્ટિલાઇઝર. તો આઈ થિંક તમને આ ન્યૂઝની અંદર ખબર પડી હશે, રાઈટ, કે 1 નેશન 1 ફર્ટિલાઇઝર હેઠળ કંપનીઓને તેમના નામ, બ્રાન્ડ, લોગો અને અન્ય સંબંધિત પ્રોડક્ટની માહિતી તેમની બેગની 1/3 જગ્યા ઉપર જ પ્રદર્શિત કરવાની છૂટ છે, રાઈટ? બાકીની 2/3 જગ્યા ઉપર ભારત બ્રાન્ડ અને પ્રધાનમંત્રી ભારતીય જન ઉર્વરક પરિયોજનાનો લોગો બનાવવાનો રહેશે. ઓકે, જેથી કરીને ખાતર કંપનીઓને માર્કેટિંગ અને બ્રાન્ડ પ્રમોશન પ્રવૃત્તિઓ હાથ ધરવાથી નિષેધ કરશે, બરાબર? મતલબ ખાતર કંપનીઓ જાતે જે મેન્યુફેક્ચરિંગ કરે છે એ જાતે માર્કેટિંગ અને બ્રાન્ડ પ્રમોશન નહીં કરી શકે. હાલમાં ખાતાની કોઈ પણ થેલી અથવા બેગ જરૂરી ધોરણને પૂર્ણ ન કરે તેવા કિસ્સામાં દોષ કંપની ઉપર નાખવામાં આવે છે. અત્યારે શું થાય કે ભાઈ કોઈ ફર્ટિલાઇઝરની બેગ છે જે સ્ટાન્ડર્ડ પ્રમાણે ન હોય, રાઈટ, તો આપણે દોષ કોના ઉપર નાખીએ છીએ? તે જે તે કંપની ઉપર નાખીએ છીએ. પરંતુ હવે એ સંપૂર્ણપણે સરકારને આખી રિસ્ક રિસ્પોન્સિબિલિટી આપી દેવામાં આવી છે, રાઈટ? કારણ કે સરકાર અહીંયા ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા એનું સ્ટાન્ડર્ડને ચેક કરે છે. ઓકે, તો આઈ થિંક તમને ન્યૂઝની અંદર સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ. ઓકે, આપણે નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ, કે આમાં રિસેન્ટલી મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ દ્વારા એક એરક્રાફ્ટ કેરિયર લોન્ચ કરવામાં આવેલું છે, અને એ એરક્રાફ્ટ કેરિયરનું નામ શું છે? INS વિક્રાંત. હવે આ એરક્રાફ્ટ કેરિયર કોને બનાવ્યું છે, કઈ કંપની દ્વારા બનાવવામાં આવ્યું છે, એના સ્પેસિફિકેશન શું છે, એના વિશે વાત કરીએ. હવે જો ફ્રેન્ડ્સ, કે આ એરક્રાફ્ટ કેરિયર શું કહેવાય? એરક્રાફ્ટ કેરિયર એક એવી શિપ હોય છે, એવું જહાજ હોય છે કે જેનો ઉપયોગ એ સમુદ્રની અંદર એરક્રાફ્ટને લેન્ડિંગ કરવા માટે, એરક્રાફ્ટને ટેક ઓફ કરવા માટે એનો યુઝ થાય છે, રાઈટ? તો અને જે આ એરક્રાફ્ટ કેરિયર જે લોન્ચ કરવામાં આવેલું છે INS વિક્રાંત, એની વિશેષતા એ છે કે આ આખું એરક્રાફ્ટ કેરિયર એ ભારતના મેન્યુફેક્ચરર્સ દ્વારા બનાવવામાં આવેલું છે, ડોમેસ્ટિક મેન્યુફેક્ચરર્સ દ્વારા બનાવવામાં આવેલું છે. એમાં 76% કન્ટેન્ટ છે ને એ ઇન્ડિજિનિયસ છે, એ ભારતીય છે, રાઈટ? તો આ એરક્રાફ્ટ કેરિયરની વિશેષતા એ છે કે જે ભારત દ્વારા મોસ્ટ ઓફ એના બધા જ પાર્ટ એ ભારતની અંદર બનેલા છે, બરાબર ને? તો એક ઇન્ડિજિનિયસ એરક્રાફ્ટ કેરિયર છે, ભારતનું પહેલું ઇન્ડિજિનિયસ એરક્રાફ્ટ કેરિયર જે ભારતમાં બનાવવામાં આવેલું છે. આ એરક્રાફ્ટ કેરિયરનું નામ એ શેના ઉપરથી પાડવામાં આવ્યું છે, જે INS વિક્રાંત જે નામ પાડવામાં આવ્યું છે, તે જે ઇન્ડિયાનું પહેલું એરક્રાફ્ટ કેરિયર હતું ને એનું નામ પણ વિક્રાંત હતું, અને એના જ નામ ઉપરથી આ ભારતના પહેલા ઇન્ડિજિનસથી ડેવલપ એરક્રાફ્ટ કેરિયરનું નામ પાડવામાં આવ્યું છે INS વિક્રાંત, બરાબર ને? ઓકે, અને આ જહાજની અંદર 30 એરક્રાફ્ટ એ એક સાથે પાર્ક થઈ શકે એટલી એની કેપેસિટી છે, બરાબર? ઓકે, અને કયા કયા એરક્રાફ્ટ એ આ એરક્રાફ્ટ કેરિયરની અંદર પાર્ક થવાના છે? તો MiG-29K ફાઈટર જેટ, Camo-31 એરબોન અર્લી વોર્નિંગ હેલિકોપ્ટર, અને ટૂંક સમયમાં સામેલ થનાર MH-60R મલ્ટીરોલ હેલિકોપ્ટરનો સમાવેશ થાય છે, રાઈટ? સ્વદેશી એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર ઉપરાંત તેની ટોપ સ્પીડ 30 નોટ્સ છે. હવે કોઈપણ શિપની જે સ્પીડ છે ને નોટની અંદર આપવામાં આવે, તો આ એરક્રાફ્ટ કેરિયરની સ્પીડ, ટોપ સ્પીડ કેટલી છે? 30 નોટ્સ, જેને આપણે કલાક કિલોમીટર પ્રતિ કલાકમાં માપીએ તો 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તે ચાલશે, રાઈટ? તેની સહન શક્તિ 18 નોટ્સ ઉપર 7500 નોટિકલ માઇલ છે, રાઈટ? આ એની કેપેબિલિટી છે, એની કેપેસિટી છે, રાઈટ? ઓકે,
આ જે એરક્રાફ્ટ કેરિયર છે એ 262 મીટર લાંબુ છે અને સૌથી પહોળા ભાગમાં તે 62 મીટર પહોળું છે. સો એની પહોળાઈ કેટલી છે? સૌથી પહોળો ભાગ એ 62 મીટર પહોળો છે અને એ 262 મીટર લાંબુ છે અને 30 મીટર માઇનસ એ સુપરસ્ટ્રક્ચરની ઊંડાઈ સાથે. સુપરસ્ટ્રક્ચરમાં 5 સહિત કુલ 14 ડેક છે. દેખો કે આખી આખું જે જહાજ છે ને ટોટલ એની અંદર 14 ફ્લોર છે. કેટલા ફ્લોર છે? 14 ફ્લોર છે, બરાબર. અને સુપરસ્ટ્રક્ચર એટલે જે પાણીની નીચે જે જહાજનો ભાગ છે ને એની અંદર 5 ફ્લોર છે અને પાણીની ઉપરના ભાગમાં કેટલા ફ્લોર છે? 9 ફ્લોર છે, બરાબર. અને સુપરસ્ટ્રક્ચરની ઊંડાઈ કેટલી છે? 30 મીટર, બરાબર. મતલબ પાણી નીચે કેટલું કેટલું ઊંડું છે? 30 મીટર, બરાબર ને. પહોળું કેટલું છે? 62 મીટર અને લાંબુ કેટલું છે? 262 મીટર, બરાબર ને. આ બધા સ્પેસિફિકેશન તમને યાદ હોવા જોઈએ કારણ કે આ ઇન્ડિજિયસલી ડેવલપ એરક્રાફ્ટ કેરિયર છે એટલા માટે, બરાબર. ઘણું જ ઇમ્પોર્ટન્ટ છે. અને આ એરક્રાફ્ટ કેરિયરને એસેમ્બલ કોને કર્યું, મેન્યુફેક્ચર કોને કર્યું? તો કોચિન શિપયાર્ડ લિમિટેડ દ્વારા. કોચિન શિપયાર્ડ લિમિટેડ, કોચિન શિપયાર્ડ લિમિટેડ દ્વારા આ એરક્રાફ્ટ કેરિયરને બનાવવામાં આવેલું છે, બરાબર ને. તો આટલી વસ્તુ તમારે આની અંદર યાદ રાખવાની છે ફ્રેન્ડ્સ, બરાબર. તો આઈ થિંક તમે આ ન્યૂઝની અંદર સારી રીતે ખબર પડી હશે. જો શું શું વસ્તુ યાદ રાખવાની છે કે ભાઈ આ ઇન્ડિજિનિયસલી ડેવલપ એરક્રાફ્ટ કેરિયર જે ભારત દ્વારા પહેલી વખત બનાવવામાં આવેલું છે એમાં 76% ભાગ, 76% કન્ટેન્ટ એ ભારત દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલું છે, ઇન્ડિજિનિયસલી ડેવલપ કરેલો છે, રાઇટ. તો એનું મેન્યુફેક્ચરિંગ કોને કર્યું? કોચિન શિપયાર્ડ લિમિટેડ, બરાબર. એના સ્પેસિફિકેશન તમારે યાદ રાખવાના છે, કયા કયા એરક્રાફ્ટ એની અંદર પાર્ક થવાના છે, કેટલા મેક્સિમમ પાર્ક થઈ શકે, આટલી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ, સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી ઉપર. સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી, હવે આ શું છે તેના વિશે જોઈએ. કે તાજેતરના અહેવાલો અનુસાર કે ભારતીય રિઝર્વ બેંક એ ડિજિટલ રૂપિયો, સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી એ ચાલુ વર્ષના અંત સુધીમાં લોન્ચ કરવા માટે જઈ રહી છે. હવે મેં તમને અગાઉના વિડીયોમાં પણ જ્યારે આપણે ક્રિપ્ટો કરન્સી ભણેલા હતા ત્યારે મેં સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી વિશે તમને જણાવેલું હતું અને આ લેક્ચરમાં પણ આપણે થોડુંક એનું પાર્ટ જોઈ લઈએ કે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી શું છે. કે ફ્રેન્ડ્સ, સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી એ કોઈ ક્રિપ્ટો કરન્સી નથી કે જે એક જગ્યાથી આપણે બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવે. તો ક્રિપ્ટો કરન્સીમાં શું હતું કે ભાઈ ત્રીજી વ્યક્તિને ખબર જ ના પડે. પણ આ સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી શું છે કે જે ફિઝિકલ ફિયાટ મની છે. હવે ફિયાટ મની કોને કહેવાય? ફિયાટ મની કોને કહેવાય કે જે નોટ અથવા સિક્કાના ફોર્મમાં હોય અને કોઈ પણ સંસ્થા દ્વારા, મતલબ આરબીઆઈ દ્વારા, કોઈ સરકાર દ્વારા, ગવર્મેન્ટ દ્વારા, અથવા સરકાર ના હોય તો રાજા રાણી દ્વારા, રાઈટ. તો આ કોઈ પણ ઓથોરાઇઝ સંસ્થાએ તેને ઓથોરાઇઝ કરેલો હોય અને એ નોટ અથવા કોઈનના ફોર્મમાં હોય તેને ફિયાટ મની કહેવાય, રાઈટ. એ નોટ અથવા કોઈના ફોર્મમાં ડિજિટલ હોય તો પણ ચાલે અને ફિઝિકલ હોય તો પણ ચાલે, રાઈટ. તો આ સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી શું છે કે જે ફિઝિકલ ફોર્મમાં ફિયાટ મની છે ને, જે ફિઝિકલ ફોર્મમાં ફિયાટ મની છે એનું જ ડિજિટલ વર્ઝન, મતલબ નોટને પ્રિન્ટ નહીં કરવાની, નોટને પ્રિન્ટ નહીં કરવાની, માત્ર ડિજિટલ ફોર્મમાં પૈસા હશે, બરાબર ને. સેમ ચલણ પણ ડિજિટલ ફોર્મમાં. કેમ સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી કેમ આપણા દેશ, આપણા જેવા દેશ માટે ઉપયોગી છે? કારણ કે તમને ખબર હોય કે ફ્રેન્ડ્સ, કે આપણા દેશની જનતાને પહોંચી વળવા માટે જે આરબીઆઈને જે પ્રિન્ટિંગનો ખર્ચો થાય છે, નોટ છાપવાનો ખર્ચો, એ 3-4 હજાર કરોડ રૂપિયાનો થાય છે. જો આપણે માત્ર 10% સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સીનો પણ યુઝ કરીએ ને, બાકી 90% ફિઝિકલ મની અને 10% CBDC, તો પણ ઘણો ખર્ચો આપણો બચી શકે તેમ છે, રાઈટ. તો આ ઉદ્દેશ્યથી આરબીઆઈ આ વર્ષના અંત સુધીમાં સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી લોન્ચ કરવાનું પ્લાનિંગ કરી રહ્યું છે, ઓકે ફ્રેન્ડ્સ. હા, અને આના માટે આરબીઆઈ એ અધિનિયમ 1934ની અંદર અમુક સુધારા કરશે જેથી કરીને સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સીને લોન્ચ કરી શકાય. સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી વિશે તમને મેં તમને જે પ્રમાણે જણાવ્યું કે એ કાગળના ચલણનું એક ડિજિટલ સ્વરૂપ છે અને નિયમનકારી શૂન્યાવકાશમાં કામ કરતી ક્રિપ્ટો કરન્સીથી વિપરીત છે. તે ક્રિપ્ટો કરન્સીથી અલગ છે. ક્રિપ્ટો કરન્સીની અંદર તો શું હતું કે ભાઈ એ રેગ્યુલેટ જ ના કરી શકે, તમે ત્રીજા વ્યક્તિને ખબર જ ના પડે કે કયા બે વ્યક્તિ વચ્ચે ટ્રાન્ઝેક્શન થયું છે. પણ આ સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સીમાં બધી વસ્તુ સેન્ટ્રલાઇઝ હશે, રાઈટ. ફિયાટ કરન્સી સાથે 1-to-1 અદલા બદલી પણ કરી શકાય. કે ફોર એક્ઝામ્પલ, કોઈ વ્યક્તિ પાસે ફિઝિકલ ફોર્મમાં ફિયાટ મની હોય અને કોઈ વ્યક્તિ પાસે ડિજિટલ ફોર્મમાં, મતલબ સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી હોય, તો તમે આ બંને વચ્ચે અદલા બદલી કરી શકો, બરાબર. હા,
સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી લોન્ચ કરવાનો મુખ્ય ઉદ્દેશ શું છે? કે મુખ્ય ઉદ્દેશ એ ભૌતિક ચલણ, ગંદી નોટો, પરિવહન, વીમા અને લોજિસ્ટિક્સને તબક્કાવાર રીતે બહાર કાઢવાના ખર્ચને નિયંત્રિત કરવા માટે, જોખમને ઘટાડવા માટે અને ખર્ચ ઘટાડવાનો છે. બરાબર ને? મેં તમને કીધું કે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સીનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે આરબીઆઈને જે ખર્ચું થાય છે પ્રિન્ટિંગ કરવાનો તે ખર્ચ ઘટાડવાનો. બીજી વસ્તુ કે નોટને એક ફિઝિકલ ફોર્મમાં નોટને એક જગ્યાથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરતી વખતે શું થાય કે ભાઈ એ નોટ ફાટી જવાની શક્યતા રહે, નોટ ચોરાઈ જવાની શક્યતા રહે. આ બધી જ વસ્તુ એ સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સીમાં નાબૂદ થઈ જાય. ઓકે, હું અગર વૈશ્વિક ધોરણે વાત કરું તો બહામસ એ વિશ્વનું પ્રથમ એ મુખ્ય અર્થતંત્ર રહ્યું છે કે જેને સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી લોન્ચ કરેલી છે, રાઈટ? અને એ બહામસની અંદર સેન ડોલર નામની સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી વપરાય છે. આ ઉપરાંત નાઇજેરિયાની અંદર ઈ નાયરા નામની સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી વપરાય છે. અને વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર, મેજર ઇકોનોમી વાત આપણે કહીએ તો ચાઇનાએ પણ સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી લોન્ચ કરી છે અને એની સીબીડીસીનું નામ શું છે? ECNY. ઓકે, હવે ફ્રેન્ડ્સ, જે દેશોએ સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સીને પોતાના દેશમાં લાગુ પાડ્યા છે તેમને હમણાં રિસન્ટ અહેવાલ અનુસાર એમના દ્વારા એવું કહેવું છે કે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી લોન્ચ કર્યા પછી, ફોર એક્ઝામ્પલ, કોઈ પૈસા, કોઈ નાણાં એ કોઈ પર્ટિક્યુલર ઓબ્જેક્ટ માટે આપવામાં આવેલા હતા. કે ફોર એક્ઝામ્પલ, કોઈ સેન્ટ્રલ ગવર્મેન્ટે એ 100 કરોડ રૂપિયા આપેલા હતા સ્ટેટ ગવર્મેન્ટને, અને સેન્ટ્રલ ગવર્મેન્ટે એવું કીધું કે દરેક સ્ટેટ ગવર્મેન્ટે છે ને આ પૈસા એ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટને ડેવલપ કરવા માટે યુઝ કરવાના છે. બરાબર ને? તો આ જે દેશોની અંદર સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી યુઝ થાય છે એ દેશોને એવું કહેવું છે કે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી છે ને આવી વસ્તુની અંદર ટ્રાન્સપરન્સી ક્રિએટ થાય છે. કે ફોર એક્ઝામ્પલ, કે જ્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટ 100 કરોડ રૂપિયા સ્ટેટ ગવર્મેન્ટને આપશે, તે ખાલી કોમ્પ્યુટરમાં કમાન્ડ આપી દે કે ભાઈ હું અત્યારે મારી પાસે 100 કરોડ રૂપિયા છે ને એ સ્ટેટ ગવર્મેન્ટને આપી રહ્યું છું, અને આ 100 કરોડની અંદર દરેકે દરેક નોટ છે ને ડિજિટલ ફોર્મમાં એ 1, 2, 3 સિરિયલ નંબરથી ચાલુ થાય છે. મતલબ સ્ટેટ ગવર્મેન્ટ પાસે સેન્ટ્રલ ગવર્મેન્ટે 100 કરોડ રૂપિયા આપ્યા, એ દરેકે દરેક 100 કરોડને દરેક નોટની અંદર સિરિયલ નંબર કેટલો છે? 1, 2, 3થી ચાલુ થાય છે. અને સેન્ટ્રલ ગવર્મેન્ટે કહ્યું કે તમારે આ જ સિરિયલ નંબરવાળી નોટ છે ને એ આગળ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટને ડેવલપમેન્ટ કરવા માટે યુઝ કરવાની છે. તો હવે જ્યારે ભવિષ્યમાં સેન્ટ્રલ ગવર્મેન્ટને ક્રોસ ચેક કરવું હોય કે ભાઈ સ્ટેટ ગવર્મેન્ટે એને જેટલા પૈસા આપેલા હતા એટલા યુઝ કર્યા છે કે નહીં, તો એ ડાયરેક્ટલી શું કરશે કે ભાઈ સ્ટેટ ગવર્મેન્ટ કહેશે કે ભાઈ મેં આ જગ્યાએ પૈસા આપેલા છે, તો એ જગ્યાએ ખાલી 1, 2, 3વાળી સિરિયલ નંબરવાળી નોટ કોમ્પ્યુટર રાઈસ માધ્યમથી જોઈ લેવાની, ફિઝિકલ ચેક કરવાની પણ જરૂર નહીં, અને ટેલી કરી શકાય ઇઝીલી. બરાબર ને? તો મતલબ કે તમે જે પણ ઉદ્દેશ્યથી પૈસાને પ્રોવાઈડ કર્યા છે, બરાબર ને, એ ઉદ્દેશ્યમાં એનો ઉપયોગ થયો છે કે નહીં તે આ બહુ જ ઇઝીલી, બહુ સરળતાથી આ સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સીથી ચકાસી શકાય છે. ઓકે, તો આઈ થિંક તમને આ ન્યૂઝની અંદર ખબર પડી જશે ફ્રેન્ડ્સ. આપણી નેક્સ્ટ ન્યૂઝ છે કે અમે રિસન્ટલી સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ, આ યોજના એ રિસેન્ટ ન્યૂઝમાં છે. હવે આ યોજના રિસેન્ટ ન્યૂઝમાં શા માટે છે તેના વિશે ચર્ચા કરીએ. કે હમણાં 1 લાખથી વધુ ગામોએ સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ હેઠળ પોતાને ODF પ્લસ તરીકે જાહેર કર્યું છે. હવે તમને આ લાઇનની અંદર હમણાં ખબર નહીં પડી હોય, પણ આ ન્યૂઝ હું તમને જ્યારે સંપૂર્ણ રીતે સમજાવી લઈશ ત્યારે તમને વધારે સારી રીતે ખબર પડશે, રાઈટ? હવે દેખો ફ્રેન્ડ્સ, સ્વચ્છ ભારત મિશનની હું પહેલાં તો વાત કરું તો સ્વચ્છ ભારત મિશન છે ને એ 2014ની અંદર લોન્ચ કરવામાં આવેલું હતું. 2 ઓક્ટોબર 2014ની અંદર સ્વચ્છ ભારત મિશન લોન્ચ કરવામાં આવેલું હતું. સ્વચ્છ ભારત મિશનના 2 પ્રકાર છે, એક તો સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અને સ્વચ્છ ભારત મિશન અર્બન, રાઈટ? અને અત્યારે આપણે જે વાત કરી રહ્યા છે ને એ સ્વચ્છ ભારત મિશન ગ્રામીણની વાત કરી રહ્યા છે. સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ છે ને એ મિનિસ્ટ્રી ઓફ જળશક્તિ એ ઇમ્પ્લિમેન્ટ કરાવે છે આખા દેશની અંદર, અને સ્વચ્છ ભારત મિશન અર્બન છે ને એ મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ એ આખા દેશની અંદર ઇમ્પ્લિમેન્ટ કરાવે છે, રાઈટ? તો આ સ્વચ્છ ભારત મિશન ગ્રામીણની વાત કરું ને તો અત્યાર સુધી એના 3 ફેઝ આવી ચૂકેલા છે. એકચ્યુઅલી આમ તો 2 જ ફેઝ છે, બરાબર ને? 2 ફેઝ આવી ચૂકેલા છે. હવે આ 2 ફેઝની અંદર શું શું કરવામાં આવ્યું છે તે જોઈએ. હવે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણની વાત કરીએ. સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ એનો ફેઝ વન છે ને એ 2014માં લોન્ચ કરવામાં આવેલું હતું. 2014થી માંડીને 2019 સુધી, બરાબર ને? 2019-20 સુધી. હવે ફેઝ 1નો ટાર્ગેટ શું હતો? ઓપન ડેફિકેશન ફ્રી. મતલબ
કે જ્યારે પણ સર્વે કરવામાં આવે બરાબર ને 5 વર્ષ પછી, ત્યારે કોઈ પણ વ્યક્તિ એ ખુલ્લામાં શૌચ કરતો ના હોવો જોઈએ. આ ફેઝ વનનો ટાર્ગેટ હતો જે એચિવ થઈ ગયો છે. હવે ફેઝ ટુ લોન્ચ કરી રહ્યો છે, ફેઝ ટુ. અને ફેઝ ટુનો ટાર્ગેટ શું છે? અને આ ફેઝ ટુ છે ને 2020થી માંડીને 2024-25 સુધી, 2020-21થી માંડીને 2024-25 સુધી, બરાબર ને? આ પણ 5 વર્ષનો છે. અને એનો ટાર્ગેટ શું છે? એક તો ODF પ્લસ, ઓપન ડેફિકેશન ફ્રી પ્લસ, અને બીજું ODF ડબલ પ્લસ. આ એના ટાર્ગેટ છે. હવે ODF પ્લસની અંદર શું કરવાનું કે જે ફેઝ વનની અંદર જે ટાર્ગેટ એચિવ કર્યો છે એને સસ્ટેન કરવાનું, એને મેન્ટેન રાખવાનું. અને ODF ડબલ પ્લસની અંદર શું કરવાનું છે કે જ્યારે ODF પ્લસ સ્ટેટસ એચિવ થઈ જાય, તમે જે ફેઝ વનમાં જે એચિવ કર્યું છે એ મેન્ટેન થઈ જાય થોડા સમય સુધી, તો ODF ડબલ પ્લસ પર કામ કરો. ODF ડબલ પ્લસની અંદર તમારે સોલિડ એન્ડ લિક્વિડ વેસ્ટ મેનેજમેન્ટ કરવાનું, બરાબર. તમે અત્યારે ઘણા બધા કોમ્યુનિટીવાળા વિસ્તારમાં જોશો કે જ્યાં વધારે માત્રામાં મતલબ સરકારી જગ્યાઓ તમે જોશો, ફોર એક્ઝામ્પલ રેલવે સ્ટેશન છે, બસ સ્ટેશન છે, તમારી સોસાયટીની આગળ પણ ઘણી વખત જોવા મળશે કે એક જ જગ્યાએ બે ડસ્ટબિન હોય, એક ભીના કચરા માટે અને એક સૂકા કચરા માટે. મતલબ સોલિડ અને લિક્વિડ વેસ્ટ મેનેજમેન્ટ બંનેને અલગથી સેપરેટ કરીને પછી એને રિસાયકલ કરવાનું, રાઈટ? આ ODF ડબલ પ્લસનું ટાર્ગેટ છે, બરાબર ને? તો અત્યારે 2020-21થી માંડીને 2024-25ની અંદર અત્યારે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ ફેઝ ટુ ચાલી રહ્યું છે. અને અત્યારે જે આ ન્યૂઝ છે ને એ શું કહે છે કે 1 લાખથી વધુ ગામોએ એ સ્વચ્છ ભારત મિશન ગ્રામીણની અંદર પોતાને ODF પ્લસ તરીકે જાહેર કર્યું છે. મતલબ આ પહેલું ટાર્ગેટ અહીંયા એ લોકોનું એચિવ થઈ ગયું છે 1 લાખ કરતાં વધારે ગામોનો સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ ફેઝ ટુની અંદરમાં. હવે ખબર પડી ફ્રેન્ડ્સ, બરાબર ને? ઓકે, અહીંયા મેં તમને ODF કોને કહેવાય, ODF પ્લસ કોને કહેવાય, ODF ડબલ પ્લસ કોને કહેવાય, એ દરેક વિષય તમને અહીંયા વ્યાખ્યાયિત કરેલા છે, બરાબર ને? જે રીતે મેં તમને કીધું કે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ એ 2014ની અંદર લોન્ચ કરવામાં આવ્યું હતું, 2 ઓક્ટોબર, અને જળ શક્તિ મંત્રાલય દ્વારા તેને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે, રાઈટ? સ્વચ્છ ભારત મિશન અર્બન પણ 2 ઓક્ટોબર 2014ના દિવસે લોન્ચ કરવામાં આવેલું, અને તે આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવી રહ્યું છે. ઓકે, તો આઈ થિંક તમને આ ન્યૂઝની અંદર સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ. ઓકે ઓકે, આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે આમાં રિસેન્ટલી GI ટેગ આપવામાં આવ્યો. કોને? મિથિલા મખાણાને. મિથિલા મખાણાને હમણાં GI ટેગ આપવામાં આવ્યો. હવે આ ન્યૂઝ શું છે એના વિશે ચર્ચા કરીએ. કે સરકારે તાજેતરમાં મિથિલા મખાણાને જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ એનાયત કર્યો છે. હવે જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ શું છે? તો કે કોઈપણ વસ્તુ કે જે અમુક એરિયાની અંદર જ થતી હોય, અને એક એવી વસ્તુ છે કે જે બહાર બીજી કોઈ જગ્યાએ એ ઇઝીલી અવેલેબલ ના થતી હોય, રાઈટ? તો એવી પ્રોડક્ટને છે ને GI ટેગ આપવામાં આવે, જેથી કરીને એ વસ્તુનું માર્કેટિંગ એ લોકલ એરિયા લોકલ એરિયાની બહાર ગ્લોબલ લેવલ ઉપર એનું માર્કેટિંગ થઈ શકે. જે લોકો એને પ્રોડ્યુસ કરે છે, જે લોકો એનું જતન કરે છે, તે લોકોને ગ્લોબલ લેવલનું પ્લેટફોર્મ મળી શકે અને તેમની આજીવિકા ડેવલપ થઈ શકે, રાઈટ? તો આ GI ટેગ આપવામાં આવે છે, જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ આપવામાં આવે છે. તો હમણાં રિસેન્ટલી કોને GI ટેગ આપવામાં આવ્યું છે? મિથિલા મખાણાને, બરાબર. હવે આ જે ટેગ છે ને એ 10 વર્ષના સમયગાળા માટે માન્ય છે, રાઈટ? અને તેનું પછી રિન્યૂ પણ કરી શકાય છે. કે એક વખત મિથિલા મખાણાને ફોર એક્ઝામ્પલ GI ટેગ મળે તો 10 વર્ષ માટે આ ટેગ માન્ય રહેશે, રાઈટ? એનું મહત્ત્વ શું છે કે એકવાર કોઈ પ્રોડક્ટને આ ટેગ મળી જાય પછી કોઈપણ વ્યક્તિ અથવા કંપની તેના નામની સમાન વસ્તુ વેચી શકતી નથી, રાઈટ? મતલબ એ જ નામ ઉપર બીજી વસ્તુ વેચી શકાય નહીં, કારણ કે એ નામ ઉપર ઓલરેડી એક વસ્તુને GI ટેગ મળી ગયો છે, રાઈટ? અને GI ટેગ આપવાથી ઉત્પાદનની નિકાસને પ્રોત્સાહન મળે છે, રાઈટ? એક્સપોર્ટ. આ ઉપરાંત કોઈપણ વસ્તુને ત્યારે GI ટેગ મળી જાય ત્યારે તેનું વર્લ્ડ લેવલ ઉપર એની ડિમાન્ડ પણ વધી જાય, કારણ કે GI ટેગ મળી ગયો એક વસ્તુને, મતલબ કે એક તો ઓથેન્ટિક છે, એ એક એવી વસ્તુ છે કે જેની અંદર સારી કેરેટિક્સિસ છે, એક યુનિક કેરેટિક્સિસ છે, બરાબર ને? એટલે એની ગ્લોબલ લેવલ ઉપર ડિમાન્ડ વધી જાય, જેથી કરીને એનો એક્સપોર્ટ ઘણું વધી જાય, રાઈટ? ઓકે, તે ગ્રાહકોને તેના ઉત્પાદનની અધિકૃતતા વિશે આરામ પણ આપે છે. મતલબ ગ્રાહકો કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર તેને લઈ શકે છે, રાઈટ? ઓકે, મિથિલા મખાણાની વિશે શું જાણવાની જરૂર છે? તો મિથિલા મખાણાની વાત કરીએ તો મિથિલા મખાણા એ બિહાર અને નેપાળના મિથિલા પ્રદેશમાં ઉગાડવામાં આવતા જળચર શિયાળના અખરોટની એક વિશેષ જાત છે, જે મિથિલા ઓપાન, માખણ અને માછની 3 પ્રતિષ્ઠિત સાંસ્કૃતિક ઓળખ પૈકીની એક છે. મિથિલાની પ્રતિષ્ઠિત સાંસ્કૃતિક ઓળખ તે મિથિલાના બ્રાહ્મણોના કોજાગરા ઉત્સવમાં પણ ખૂબ જ પ્રખ્યાત છે, રાઈટ?
આજે મિથિલાની પ્રતિષ્ઠિત સાંસ્કૃતિક ઓળખ છે ને એ મૈથિલ બ્રાહ્મણોના કોજાગરા ઉત્સવમાં પણ ખૂબ જ પ્રખ્યાત છે, જે નવવિવાહિત યુગલો માટે ઉજવવામાં આવે છે. અને મખાનામાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન અને ફોસ્ફરસ જેવા સૂક્ષ્મ પોષક તત્વોની સાથે પ્રોટીન અને ફાઇબર પણ હોય છે. મખાના ખૂબ જ પૌષ્ટિક હોય છે ફ્રેન્ડ્સ, બરાબર ને? એના માટે મિથિલા મખાના નામના જીઆઈ ટેગ આપવામાં આવેલા છે, જે મિથિલા રિજનની અંદર પાકે છે. મિથિલા રિજન કઈ જગ્યાએ આવેલું છે? બિહારમાં. અને એને હવે ગ્લોબલ લેવલનું પ્લેટફોર્મ મળી શકશે. ઓકે, આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસેન્ટલી ઇન્ડિયાએ ફર્સ્ટ ઇન્ડિજિનસલી ડેવલપ HFC બસનું ઉદ્ઘાટન કર્યું છે. હવે આ બસ શું છે એના વિશે જોઈએ કે તાજેતરમાં કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રીએ ભારતના પ્રથમ હાઇડ્રોજન ફ્યુઅલ સેલ બસને લોન્ચ કરી છે, રાઈટ? અને આ હાઇડ્રોજન ફ્યુઅલ સેલ બસ શું છે, આ હાઇડ્રોજન ફ્યુઅલ સેલ શું છે એના વિશે જોઈએ. તો ફ્રેન્ડ્સ, હાઇડ્રોજન ફ્યુઅલ સેલ છે ને એક ઇલેક્ટ્રોકેમિકલ ડિવાઇસ છે. હાઇડ્રોજન ફ્યુઅલ સેલ શું છે? એક ઇલેક્ટ્રો કેમિકલ ડિવાઇસ છે. આ ઇલેક્ટ્રોકેમિકલ ડિવાઇસ શું કરે છે? એ હાઇડ્રોજનનું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ટ કરે છે. ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ઝન કરે છે, બરાબર ને? મતલબ ફ્યુઅલ તરીકે શું વાપરવાનું છે? હાઇડ્રોજન. હવે અત્યારે આપણે ફ્યુઅલ તરીકે ક્રૂડ ઓઇલ વાપરી રહ્યા છે, રાઈટ? જેનો સોર્સ ઘણો લિમિટેડ છે અને મોસ્ટ ઓફ ક્રૂડ ઓઇલ તો આપણે ઇમ્પોર્ટ કરાવી રહ્યા છે. તો હવે જો ફ્યુઅલ તરીકે આપણે હાઇડ્રોજન યુઝ કરીશું તો કેટલું બેનિફિટ થશે? કારણ કે હાઇડ્રોજન એક ઓલમોસ્ટ અનલિમિટેડ સોર્સ છે. હાઇડ્રોજનને આપણે પાણીમાંથી પણ બનાવી શકીએ, હાઇડ્રોજનને આપણે નેચરલ ગેસમાંથી પણ બનાવી શકીએ, રાઈટ? તો હાઇડ્રોજન એક અનલિમિટેડ સોર્સ છે એકચ્યુઅલી, બરાબર ને? જે ક્યારેય પણ નથી ખૂટવાનો, બરાબર? અને તે ઇઝીલી અવેલેબલ પણ છે. તો આપણે હાઇડ્રોજન અગર ફ્યુઅલ તરીકે યુઝ કરીએ તો આપણું જે ઓટોમોબાઈલ સેક્ટર છે એ લાંબા ગાળા સુધી સસ્ટેન રહેશે. ઓકે ફ્રેન્ડ્સ, તો આના માટે હવે ઇલેક્ટ્રિક વ્હીકલને સફિશિયન્ટ ડેવલપ કર્યા પછી હવે વર્લ્ડ લેવલના જે સંસ્થાઓ છે, જે અલગ અલગ દેશો છે, એ હાઇડ્રોજન ઉપર પોતાનો ફોકસ કરી રહ્યા છે, રાઈટ? અને ઇન્ડિયાએ પણ નેશનલ હાઇડ્રોજન એનર્જી મિશન લોન્ચ કરેલું છે. હાઇડ્રોજન સેક્ટરમાં ક્રાંતિ લાવવા માટે ઇન્ડિયાએ નેશનલ હાઇડ્રોજન એનર્જી મિશન લોન્ચ કરેલું છે. અને આ જ મિશનની અંદરમાં આ બસ બનાવવામાં આવી છે, રાઈટ? અને આ બસમાં આપણે શેનો યુઝ કર્યો છે? હાઇડ્રોજન ફ્યુઅલ સેલનો યુઝ કર્યો છે કે જેમાં હાઇડ્રોજન એઝ અ ફ્યુઅલ વપરાશે અને એનું પછી ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ઝન થશે. ઓકે, અને આ બસ ઉદ્ઘાટન કઈ જગ્યાએ થયું છે? પૂનાની અંદર. કોને કર્યું છે? તો મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના જે મિનિસ્ટર ઓફ સ્ટેટ છે ડૉક્ટર જીતેન્દ્રસિંહ, એના દ્વારા કરવામાં આવ્યું છે. ઓકે, અહીંયા મેં લખેલું છે કે હાઇડ્રોજન ફ્યુઅલ સેલ શું છે, કે એક હાઇડ્રોજન ફ્યુઅલ સેલ એક ઇલેક્ટ્રોકેમિકલ ઉપકરણ છે કે જે હાઇડ્રોજનને વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત કરે છે, રાઈટ? તો એક સિમ્પલ ડિવાઇસ કે જે હાઇડ્રોજનને ઇલેક્ટ્રિક એનર્જીમાં કન્વર્ટ કરે, હાઇડ્રોજનને એઝ અ ફ્યુઅલ તરીકે યુઝ કરવાનો છે, રાઈટ? ઓકે, નેશનલ હાઇડ્રોજન એનર્જી મિશન વિશે વાત કરું કે જે આ જે બસ બનાવવામાં આવી છે એ કયા મિશનની અંડરમાં બનાવવામાં આવી છે? નેશનલ હાઇડ્રોજન એનર્જી મિશનના અંડરમાં. તો આ મિશન એ 2021-22 માટેના યુનિયન બજેટમાં હાઇડ્રોજનનો ઉર્જા સ્ત્રોત તરીકે ઉપયોગ કરવા માટે માર્ગ નકશો તૈયાર કરવા માટે આ મિશન લોન્ચ કરવામાં આવેલું છે. આ મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? કે હાઇડ્રોજનનો આપણે ઉર્જા સ્ત્રોત તરીકે, રાઈટ, ફ્યુઅલ તરીકે યુઝ કરીએ, રાઈટ? અને હાઇડ્રોજનના ઉપયોગથી શું થશે કે ગ્રીન પાવર સંશોધનોમાંથી હાઇડ્રોજનના ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરાશે. અને તમે એક બીજી વસ્તુ ફ્રેન્ડ્સ, કે આ જે નેશનલ હાઇડ્રોજન એનર્જી મિશન છે તેમાં જે હાઇડ્રોજન છે ને એ ગ્રીન હાઇડ્રોજન યુઝ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. હવે ગ્રીન હાઇડ્રોજન અને બ્રાઉન હાઇડ્રોજન શું હોય? કે ગ્રીન હાઇડ્રોજન કોને કહેવાય? કે હાઇડ્રોજનને સ્પીડ કરવા માટે કે હાઇડ્રોજન એ પાણીને સ્પીડ કરવાથી બનાવી શકાય. અને આ પાણીને સ્પીડ કરવા માટે છે ને એ ઇલેક્ટ્રિકલ એનર્જી જોઈએ. અને આ જો આ ઇલેક્ટ્રિકલ એનર્જી એ રિન્યુએબલ એનર્જીમાંથી બનાવેલી હોય, રિન્યુએબલ એનર્જીમાંથી પ્રોડ્યુસ કરેલી હોય, તો તેના દ્વારા જે છૂટો પડેલો હાઇડ્રોજન છે ને એ ગ્રીન હાઇડ્રોજન કહેવાય. અને જો આપણે અહીંયા કોલ કે થર્મલ પાવર પ્લાન્ટનો યુઝ કરીએ હાઇડ્રોજનને છૂટો પાડવા માટે, તો એનાથી જે હાઇડ્રોજન બને એને કહેવાય બ્રાઉન હાઇડ્રોજન. ઓકે ફ્રેન્ડ્સ, તો ઘણી જગ્યાએ તમને ગ્રીન હાઇડ્રોજન, બ્રાઉન હાઇડ્રોજનનો કોન્સેપ્ટ મળશે. અને આ જે નેશનલ હાઇડ્રોજન એનર્જી મિશન છે, બરાબર, એની અંદર ગ્રીન હાઇડ્રોજન યુઝ કરવાનો છે, બરાબર ને? ઓકે, આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ એક્સરસાઇઝ વજ્રપ્રહાર 2022. તાજેતરમાં ભારત અને યુએસએ એ સંયુક્ત વિશેષ દળોએ કવાયત
વજ્ર પ્રહાર 2022ની 13મી આવૃત્તિનું આયોજન એ હિમાચલ પ્રદેશ ખાતે કરેલું છે બકલો ખાતે. દેખો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી બહુ સિમ્પલ ક્વેશ્ચન કે એક્સરસાઇઝ વજ્ર પ્રહાર એ કયા કયા બે દેશો વચ્ચે થાય છે? ઇન્ડિયા અને યુએસ વચ્ચે, રાઈટ? અને ઇન્ડિયા અને યુએસને સ્પેશિયલ ફોર્સ છે ને તે એની અંદર પાર્ટનરશિપ કરે છે. આ સ્પેશિયલ ફોર્સ દેખો, આમ તો એક્સરસાઇઝ છે નોર્મલી એરફોર્સ, નેવી અને આર્મી વચ્ચે થતી હોય, બરાબર? પણ અહીંયા સ્પેશિયલ ફોર્સનો યુઝ થયો છે. સ્પેશિયલ ફોર્સ એ ટેરરિસ્ટ અટેક માટે બનાવવામાં આવે, ટેરરિસ્ટ અટેકને કાઉન્ટર કરવા માટે. તો આ સ્પેશિયલ ફોર્સ વચ્ચે એક્સરસાઇઝ થઈ છે, એક્સરસાઇઝ વજ્ર પ્રહાર ઇન્ડિયા અને યુએસ વચ્ચે. ઓકે, કઈ જગ્યાએ? હિમાચલ પ્રદેશની અંદર. એનો ઉદ્દેશ્ય શું છે કે 21 દિવસીય સંયુક્ત તાલીમે એ સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર હેઠળ એ સંયુક્ત વાતાવરણમાં બંને દેશોના વિશેષ દળોને એરબોર્ન ઓપરેશન્સ, સ્પેશિયલ ઓપરેશન્સ અને કાઉન્ટર ટેરરિઝમ ઓપરેશન્સમાં તાલીમ આપવાની તક પૂરી પાડી હતી. આ ત્રણ એના મેઇન ઉપયોગ છે, કાઉન્ટર ટેરરિઝમ ઓપરેશન્સ, સ્પેશિયલ ઓપરેશન્સ અને એરબોર્ન ઓપરેશન્સની અંદર 21 દિવસની તાલીમ હોય છે. ઓકે, આ એક્સરસાઇઝની મુખ્ય વિશેષતા શું છે કે તે એક વાર્ષિક કવાયત છે જે વૈકલ્પિક રીતે સ્પેશિયલ ફોર્સિસ ભારત અને યુએસના સ્પેશિયલ ફોર્સિસ વચ્ચે યોજવામાં આવે છે. સ્પેશિયલ ફોર્સિસ એ દેશના સશસ્ત્ર દળોના એકમો છે જે કરવટ, આતંકવાદ વિરોધી અને અન્ય વિશિષ્ટ કામગીરી હાથ ધરે છે, રાઈટ? ભારત અને યુએસએ વચ્ચે અન્ય કવાયત પણ થાય છે અને એ અલગ અલગ એક્સરસાઇઝના નામ શું છે એ પણ તમારા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ઘણા ઇમ્પોર્ટન્ટ છે કે ટાઈગર ટ્રમ્પ કસરત જે માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત કવાયત છે જે ઇન્ડિયા અને યુએસ વચ્ચે થાય છે. કોપ ઇન્ડિયા એ ઇન્ડિયા અને યુએસની એરફોર્સ વચ્ચે એક્સરસાઇઝ થાય છે એનું નામ છે. મલાબાર કસરત કે ભારત, યુએસએ, જાપાન અને ઓસિયાની જે ચતુર્ભુજ નૌકા કહેવાય છે ક્વાડ કન્ટ્રીઝ એમની વચ્ચે થાય છે. અને એ નેવી એક્સરસાઇઝ છે, ક્વાડ કન્ટ્રીઝની નેવી એક્સરસાઇઝનું નામ શું છે? મલાબાર. અને રેડ ફ્લેગ એ યુએસની બહુપક્ષીય હવાઈ કવાયત છે, એરફોર્સ એક્સરસાઇઝ છે પણ એ મલ્ટીનેશનલ છે, બરાબર? ઇન્ડિયા યુએસ વચ્ચે માત્ર નથી થતી, ઘણા બધા દેશો વચ્ચે થાય છે. ઓકે, અને લીડ કોણ કરે છે રેડ ફ્લેગને? યુએસએ. ઓકે, આપણી નેક્સ્ટ ન્યૂઝ છે કે હમણાં રિસેન્ટલી પ્રધાનમંત્રી જનધન યોજનાને છે ને 8 વર્ષ કમ્પ્લીટ થયા એટલા માટે તે રિસેન્ટ ન્યૂઝમાં છે. હવે પ્રધાનમંત્રી જનધન યોજના શું છે તેના વિશે વાત કરીએ કે તાજેતરમાં પ્રધાનમંત્રી જનધન યોજના નાણાકીય સમાવેશ માટેની રાષ્ટ્રીય મિશન એ સફળતાપૂર્વક અમલીકરણના 8 વર્ષ પૂરા થયા, રાઈટ? 46.25 કરોડ કરતાં પણ વધુ લાભાર્થીઓ એ પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ શરૂઆતથી બેંકિંગ કરે છે, જેની રકમ 1,73,954 કરોડ છે. જનધન એકાઉન્ટની અંદર કેટલા પૈસા પડેલા છે? 1,73,954 કરોડ. અને કેટલા લોકો લાભાર્થી છે એના? 46.25 કરોડ કરતાં પણ વધારે લોકો, બરાબર ને? હવે પ્રધાનમંત્રી જનધન યોજના શું છે એના વિશે વાત કરીએ કે પ્રધાનમંત્રી જનધન યોજના એ નાણાકીય સમાવેશ માટેનું એક રાષ્ટ્રીય મિશન છે. બેન્કિંગ બચત અને ડિપોઝિટ એકાઉન્ટ્સ, રેમિટન્સ, ક્રેડિટ, વીમો, પેન્શન એ નાણાકીય સેવાઓની સુલભતા પરવડે તેવી રીતે સુનિશ્ચિત કરે છે. પ્રધાનમંત્રી જનધન યોજનાની અંદર કઈ કઈ સેવાઓ પૂરી પાડવામાં આવે છે? પેન્શન, વીમો, ક્રેડિટ, રેમિટન્સ, ડિપોઝિટ એકાઉન્ટ્સ, બેન્કિંગ અને બચત, રાઈટ? બચત એકાઉન્ટ વગેરે, આ બધી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે, રાઈટ? એનો ઉદ્દેશ્ય શું છે કે પરવડે તેવા ખર્ચે નાણાકીય ઉત્પાદનો અને સેવાઓની એક્સેસ એ સુનિશ્ચિત કરવાનું કે દરેકે દરેક વ્યક્તિ પાસે એક તો બેન્કિંગ એકાઉન્ટ હોવું જોઈએ, બરાબર? અને દરેક દરેક બેન્કિંગ ફેસિલિટીનો દરેકે દરેક વ્યક્તિને એક્સેસ મળવો જોઈએ. ઓછી કિંમત અને પહોંચને વિસ્તૃત કરવા માટે ટેકનોલોજીનો ઉપયોગ, રાઈટ? અને સ્કીમના મૂળભૂત સિદ્ધાંતો શું છે કે બેન્કિંગ વિનાનું બેન્કિંગ, મતલબ ન્યૂનતમ કાગળ સાથે મૂળભૂત બચત બેંક ડિપોઝિટ ખાતું ખોલવું. બેન્કિંગ વિનાનું બેન્કિંગ મતલબ તમે બેન્કિંગ એક્ટિવિટી પણ કરશો પણ બેંકમાં ગયા વગર, બરાબર ને? તો અહીંયા તમને ન્યૂનતમ કાગળો સાથે, બરાબર, મતલબ બહુ જ ઓછા પેપરવર્ક સાથે અહીંયા તમને એકાઉન્ટ ખોલવામાં આવે છે. ઓકે, નાણાકીય સમાવેશકોને કહેવાય જે આ પ્રધાનમંત્રી જનધન યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે દરેકે દરેક લોકો પાસે બેંક એકાઉન્ટ હોવું જોઈએ, દરેકે દરેક લોકો પોતાના જે જમા સેવિંગ કરેલા જે બચત કરેલા પૈસા છે બેંકમાં જમા કરતા હોવા જોઈએ, રાઈટ? તો એના માટે દરેકે દરેક વ્યક્તિનું બેંક એકાઉન્ટ હોવું જોઈએ અને આ જ સિચ્યુએશન નાણાકીય સમાવેશ કહેવાય. ઓકે, તો આજની તમામ ન્યૂઝની અંદર ફ્રેન્ડ્સ તમને સારી રીતે ખબર પડી હશે. તો થેન્ક યુ ફ્રેન્ડ્સ, બાય.